અશોક આત્મારામ પાટીલ, કાર્પા હાઉસમાં નોકરી કરું છું અને આરએનડી કરીને અમારું ખાતું છે. એની અંદર હું 2003 થી આજ દિવસ સુધી નોકરી કરી અને મને ગયા મહિનામાં ખાલી એમને કીધું કે આપણે હીરા આવતા નથી, તમે આ એક મહિનો કામ કરો પછી પહેલી તારીખે છૂટા. તો આજે હું કામ પર આવ્યો તો મને મારા મેઇન મેનેજરે એમ કીધું ધીરુભાઈએ કે તમને પહેલી તારીખથી ના પાડીને તમે કેમ કામે આવ્યા. તો મેં એમને કીધું સાહેબ તમે મને એક મહિના પહેલાં ભલે કીધું, મેં તો અહીંયા અંદર આવીને કામ કર્યું જ છે, જે હીરા આવ્યા થોડા ઘણા એ મારા કામના તમે મને પૈસા આપ્યા, તો મને હવે તમે છૂટા કરો છો તો હવે 2-3 મહિના મને હરકી રોજી રોટી મળે ના મળે તો મને મને કંઈ મારો કંઈ ના કંઈ અધિકાર છે. આપણા કંપનીના જે કાયદા છે, રૂલ છે, 3 મહિનાનો પગારનો હિસાબ, તો મને એ 3 મહિનાનો પગાર આપો તો હું જવા તૈયાર છું. તો એમને મને ના પાડી એમ કે તમને એક દિવસનો બી પગાર મળશે નહીં, આ જે અત્યાર સુધી આ આજ દિવસ સુધીનો છે એ જ મળશે, હવે કંઈ મળશે નહીં. તો હું આ લોકો સાથે, આ લોકોને અમારી પહેલાં એને 10 દિવસ પહેલાં છૂટા કર્યા છે, તો આ લોકો સાથે અમે બધા જોડાઈ ગયા. અમારા બધા સાથે આ કંપનીના મેનેજમેન્ટે અન્યાય કર્યો છે. હવે શેઠને ખબર હોય કે નહીં હોય ભગવાન જાણે, પણ આ કંપનીનો જે મેઇન ચાલક છે અશ્વિનભાઈ કુકડિયા, એ ઓફિસની અંદર 10:30 વાગ્યાના આવી ગયેલા. અમે ગાડી બી જોયેલી તો બી અમને આ લોકોએ 2:30 વાગ્યા સુધી, આપણે સોરી 1 વાગ્યા સુધી ઉલ્લું બનાવ્યા કે અશ્વિનભાઈ આવ્યા નથી, 2:30 વાગે દવાખાનાનું કામ પતશે તો આવશે એવી વાત કરી. કેટલા કારીગરો આજે છૂટા કરી? અમે આજે 40 કારીગર હાજર છે, હજી 8-10 જણા આવ્યા નથી, એ કોઈ કામમાં હશે બરાબર. તો અશ્વિનભાઈની ઓફિસે અમે જબરદસ્તી ઘૂસી ગયા તો અશ્વિનભાઈ અંદર હતા, એમને અમને અંદર આવવા નહીં દીધું, એક જ જણાને બોલાવ્યું અને અમને એવું કીધું અશ્વિનભાઈએ કે ભાઈ હું તમને કાલથી હીરા આપું, તમે કામ પર બેસી જાઓ. મેં કીધું તમે 3 મહિના સુધી અમને હીરા નથી આપ્યા અને હવે તમે પગાર આપવો પડે છે તો હીરા આપું, આ તો વસ્તુ ખોટી જ છે. મેં કીધું પહેલાં અમને 3 મહિનાનો પગાર આપો પછી અમે હીરા તમારી ત્યાં અમે ઘસવાની ના નથી પાડતા, તમે અમને ફૂલ કામ આપશો તો અમે આવવા તૈયાર છે, પણ પહેલાં અમારે હવે અમારો અધિકાર આપો. અમે આટલા વર્ષથી સર્વિસ કરી, અમે તમે અમને તો કોરે કોરા કાઢવા માગો છો, આ ધીમું ઝેર આપીને આ લોકોને કાઢી મૂક્યા છે અમને બધાને, અમે એ સહન કરવાના નથી. જો અમે તમે પત્રકાર પરિષદ ભાઈઓ અમને બહુ સાથ સહકાર આપો છો, પ્લસ ડાયમંડ એસોસિએશનવાળા બી સહકાર આપવાના છે, અને ત્યાર પછી બી આગળ જવું પડશે તો અમે જવા તૈયાર છે. બાકી આ લડત લડીને અમારો હક લેવાના જ છે. કિશોરભાઈને જો એના નામનું પડેલી હશે એની ફેક્ટરીના એની પોતાની વર્કની, તો અમે એના નામ માટે અમે એમની પાસે રિક્વેસ્ટ કરીને કહેવા ગયેલા કે ભાઈ અમને 60 દિવસનો કે 90 દિવસનો પગાર આપો, જો એમની દાનત નહીં હોય તો પછી અમારે ના છૂટકે એ રસ્તા આપો.